દ્વારકાધીશ જયમો મોગલ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિદ્ધાર્થ વ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ તો બધા મજામાં હશો અને મોજમાં જ રહેવાનું. તો અત્યારે વાગ્યા 11, કાલે વયો ગયો તો મેરેજમાં, બે દિવસે મેરેજમાં હતો એટલે હમણાં વ્લોગમાં ગોટે બહુ છેડ્યું છે, કારણ કે ઘીરે કામ આલે, વાડીનું કામ, વયકા લગ્ન, બધા પ્રસંગો તબા તબી બોલે છે હમણાં તો, એટલે થોડા જ હજુ હવે ધીરે ધીરે સેટલ થતું આવશે, કારણ કે હવે બધા મેરેજને પ્રસંગો પૂરા થઈ ગયા. અને પટણ 11 વાગ્યા છે, ઉઠીને નાસ્તો પાણી કરીને ભેહું નેણ પૂરો કર્યો અને રૂપલને જોગાણ દીધું. ઉઠવામાં જરીક આજ મોડું થઈ ગયું હતું લગ્નમાંથી, હા જ્યાં મોડા આવ્યો ત્યારે. અને હવે આપણી એ ડેમવાળું ખેતર છે, ડેમ પાસે ત્યાં હાલે છે વાવેતર. એક વાળીએ ઘઉં છે, એક વાળીએ ધાણા છે, ને વાં આપણે ઉનારું પીક જ કરીએ છીએ. તો ત્યાં માંડવીનું વાવેતર હાલે છે, ત્યાં ભાગ્યું દીધેલું છે આમ તો. પણ આપણે જઈ આટો મારી આવી એવું કાલે છે વાવેતર, ને કેવા દાણા ઉતરે છે, વાવી ગયું. લગભગ હવારમાં પપ્પા ગયા હતા એટલે સારું થઈ ગયું, ખૂટી ગયું કે નહીં. બાકી તમને ખેતર બતાવી દઉં, માંડવી વાવી બતાવી દઉં. અને હવે નીકળીએ આપણે, વાડીએ જઈને વાડી બતાવું તમને. એ વાડી તમે ન જોઈ કહીએ વ્લોગમાં. તો હવે સીધા છે ને વાડીએ જઈને મેળા હાલો. છે વાવેતર, ટ્રેક્ટરે વવાય છે માંડવી ઉનાળું. તો જાય એ બાજુ હવે, અને ત્યાં વ્લોગમાં કાંઈ બોલાય નહીં, કારણ કે ભાગ્ય વાતની બધા હોય ને, આપણે મજા આવે નહીં બહુ માણે હોય સર, એટલે ખાલી છે ને વિડીયો બનાવી લે બરાબર. તમે તમારી રીતે જોઈ લેજો કેવી રીતે વાવેતર થાય છે અમારે, પછી ધીરે જઈને બધી માહિતી પાસે. તો કેળો તો આગળથી છે આમથી જવાનું, પણ આપણે અહીંથી આડેથી ખાપકીએ ખેતર હરવા થઈને. અને જો આ ટ્રેક્ટર હાલે ને છે આપણું ખેતર હાલે છે માંડવીનું વાવેતર. તો હવે હાલો ત્યાં જઈને મેળ્યા સીધા. અને આ છે આપણા ગામનો ડેમ. ચોમાસામાં આમાં પાણી ભર્યું હોય, શિયાળામાં ભર્યું હોય, ઉનાળામાં ખાલી થાય ને, તો અહીંયા આપણે વાવેતર થાય. તો હવે હાલો સીધા ત્યાં જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ, વિડીયો બનાવ લો ત્યાં જઈને. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં મોગલ. તો 2-3 દિન હું બધી ભેગો થયો. જો પહેલે દી આપણે ગયા હતા ડેમવાળા ખેતરે, જ્યાં આપણે માંડવી વવાતી હતી, તો ત્યાં માંડવીનું વાવેતર હાલે છે. તો તે દી વ્લોગ અધૂરો રહી ગયો, ત્યાંથી આવીને કંઈ પછી કહેવાનું નહોતું તમને.
અહીંયા માંડવીનું વાવેતર હાલતું હતું અને અડધું ખેતર વવાઈ ગયું હતું. ઉનાળું માંડવી વાવી છે આપણે, તો અડધું ખેતર વવાઈ ગયું હતું. લગભગ ત્યાં 80-85 ક્યારા જેવું થાય એમ હતું. 40-45 વવાણ હતા ને અડધું ખેતર થયું હતું, એટલે 90 નો આડોગાડો રહીએ કે 80-90 ની વચ્ચે એટલા ક્યારા થાય. અને વીકે આપણે 1.5 બી ઉતાર્યું હતું, એટલે ત્યાં વાવેતર પતી ગયું. પછી ત્યાં ભાગ્યું એટલે ત્યાં કંઈ જવાનું, ત્યાંથી આવીને પછી કાંઈ વ્લોગ કન્ટિન્યુ થયો નહોતો, કારણ કે બધા કામ આવ્યો હાલતા હતા. પછી કાલની તારીખમાં આપણે છે ને પેલું દિવાલમાં ઘીસી મરવી ને આપણે જે ખાંચો મરવી પતરું અંદર દિવાલમાં જવા દેવા માટે, તો એ કરાવી લીધું હતું. તો કાલે આખા દીમાં એ કામ પત્યું ને બીજું કંઈક નીંદ ને બધું હારવાનું હતું, તે પતાવી લીધું. હવે અટાણમાં વાઈ ગયા છે 8:30 જેવું થયું, અને આપણે 7:30 છે ને મૂલીને તેડી આવ્યા હતા બે જણાને, એટલે અટાણમાં હાલે છે ભરતીનું કામ. તો હવે અટાણે પાછો વ્લોગ કન્ટિન્યુ થાય, આ ત્રીજો દી છે હમણાં, કારણ કે કામ આવ્યો નથી હમણાં સેટિંગ આવતું, એટલે હવે ધીરે ધીરે બધું એડજસ્ટ થવા માંડ્યું છે. તો પછી ધાણાની મોસમ પડી જાય એટલે એવું છે. ધાણામાં આપણે પાણી પી ગયું છે છેલ્લું, લગ્નમાં હતો તા પપ્પા એ તો પાઈ દીધું હતું, એટલે એ કંઈ ટેન્શન નથી. હવે હવે ધાણા લગભગ અઠવાડિયામાં વાટવાઈ જોશે આપણે, એટલે હવે અટાણમાં બે મૂલી આવ્યા છે, તો ભરતીનું કામ હાલે છે. આપણે પહેલાં રસોડું બનાવ્યું ને એમાં ભરતી કરવાની છે, પછી બીજા બધામાં ભરતી કરશું. બપોર સુધી જ છે મૂલી, તો કેટલું કામ થાય ને પછી પાછા કહેવા જો, જેટલું થાય એટલું આજ કરાવી લઈએ, કારણ કે બપોર પછી એને કંઈક ધાણા વાટ ઉધડા રાખેલા છે ને વાટવા જવાનું છે. તો ધરાર આપણે શરમે ધરમે આવ્યા છે એવું છે, તો જેટલું કામ થાય એટલું કરાવી લઈએ આપણે. અશોકભાઈ એને એને ગોતી દીધા, નકર નથી જડતા આટા, હું મોસમ હાલે ને ધાણાની, એટલે ઉધડું રાખ્યું ને એટલે ન એટલું બધું મેળ આવે. તો હવે છે ને ભરતીનું કામ હાલે એ તમને બતાવું, અને કાલે આપણે ઘીસી મારી ની હરકી બતાવું, તો પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે આગળ. તો કાલ છે ને જો આવડે ખાંસો દેખાય ને, ખાંસો આપણે આવ્યા હતા લાઇટનું કામ કરવા વાળા હોય ને ભાઈ, એટલે આ ખાંસો લાગી ગયો છે. એટલે એમાં છે ને પતરું છે ને આવી રીતે અંદર વયું જાય દિવાલમાં, એટલે પાણીની બીક નો લાગે ઉતરવાની, અને પછી એની માથે લોઢિયો થઈ જાય સિમેન્ટનું ને રેતીનું, ઉપર પ્લાસ્ટર જેવું કરી નાખે એટલે પાણી ત્યાંથી ક્યાંયથી ન આવી શકે, એટલે ખાંસો મારવો જરૂરી છે, નકર પતરેવમાં પાણી આવે. અને પેલા છે ને અહીંયા રસોડામાં હાલે છે અત્યારે ભરતીનું કામ હેઠે, ધૂળ અને પાણાને બધું ભરવાનું હોય તો આટલું ભરાણું છે, અને ભરતી થાય છે આમાં. આમાં ભરતી થઈ જાય ને પછી રૂપલવાળું રૂમને રેવલ કરવાનો છે, અને એમાં થોડા જાજુ ઘટતું નાખવાનું છે, અને પછી ઢારિયામાં ભરતી કરવાની છે, અને બે ખંધા છે. તો હવે જેટલું થાય એટલું, નકર પાછા હાંગી પાછા બીજા મજૂર આવશે 5-6 જણા, તો ટાણ થાય એટલું કરાવી લઈએ બપોર સુધીમાં, બપોરે પાછું થાય તો જો આ બે જણા છે આજ, તો એ ભરતી હાલે છે. તો સારું હલો, હવે છે ને ટાઈમ લેફ્ટમાં ક્યાં ખરખો મોબાઈલ રાખી દઈએ, પછી પાછો લોગ નિરાય તો પાછો કન્ટિન્યુ કરીએ આપણે કામ પતાવી લઈએ. તો એક થર લાગ્યો છે ધીનનો, હજી થોડુંક બાકી છે 2-3 તગારા, અડધો પાણો અડધો થર દબાઈને એટલી ભરતી કરી છે. બાપા રેવલ કર્યા જાય છે, અમે ધૂળ હારીએ છીએ, અને એટલું થઈ જાય ને પછી આની માથે છે ને પેલા આપણે વાઈનો ગારના જે પાણા હોય ને એ નાખીને પછી માથે પાછી એક ધૂળનો થર માર દો, એટલે બહુ બેહે નહીં હેઠે અને લેવલ થઈ જાય. હજી એમ તો બે છે ઘણું, કારણ કે ધૂળ પોલી હોય એટલે એ કરી લઈ. હજી આટલું ભરાઈ જાય ને આ ખૂણો, પછી ગારના પાણા છે ને એ હરવી લઈએ. લગભગ બપોર થાય ને તો આને રૂપલવાળું રૂમ બે થાય સરખું લેવલ કરતા કરતા, ઢાર્યું એક રહી જશે તો એ હાંજે કરી નાખશું, અને પછી રહે બે ખંધા, ભેહુંની ગમાયણ અને રૂપલની ગમાયણ, એ બે રહે તો એ હાંજે થઈ જશે. લગભગ 5-8 ખંડા આવશે ને મૂલ્ય હાંજે, તો એ કરી નાખશું. તો હાલો પહેલાં આટલું કરાવી લઈ, પછી ગટીવીટી આગળ વધારી. લુવારું આવી ગયા છે પતરા સડાવવા, એટલે એ સડી જાય. બધું આવ્યું હાલે છે, આમાં પાણા નાખવાનું ચાલુ કરી દીધું હોય. મૈસવાબેન આવે પપ્પાને બે, એટલે આમાં એક ઉગજો આવી રીતે પાણાને થર મારે ને પછી માથે પાછી આસી આસી ધોઈ નાખી દઈ, એટલે સરખું દબાઈ જાય અને પતરા આજને સડી જાય. લગભગ પાઇપનું ફિટિંગ હાલે છે, પહેલાં પાઇપ ફિટ થઈ જાય પછી પતરા સડી જાય.
ખંધો ભરાય છે અહીંયા. પહેલાં પાણા નાખ્યા પણ માથે બાજુ એક રાન ધોઈને નાખી અને પતરાનું કામ હાલે છે. બે પતરા ચડાવ્યા છે. બે પતરા ચડી ગયા, બાકી લેવલિંગ ને બધું હાલે છે અને વાં ખંધો ભરાય છે. ટાઈમ લેપ્સમાં મોબાઈલ કે ખરખો મૂકજો ને પતરા બતરા ચડાવી દઈ, પછી પાછો વ્લોગ નહીં થાય તો કન્ટિન્યુ કરીએ.